निर्माण न्यूज में आपनुं स्वागत छे। तो राज्यना पोलीस विभाग में आवनारी भर्ती ने लईने समाचार सामे आव्या। पोलीस भर्ती बोर्ड की जवाबदारी आईपीएस हसमुख पटेल ने सौंपवामां आवी छे। हसमुख पटेल ने अधिक पोलीस महानिदेशक अने पोलीस भर्ती बोर्ड नो वधारानो चार्ज सौंपायो छे। तेमज सीआईडी क्राइम ना डीआईजी परीक्षिता राठौड़ ने पोलीस भर्ती बोर्ड में नायब पोलीस महानिरीक्षक की जवाबदारी सौंपवामां आवी छे। राज्य सरकार द्वारा लोकरक्षक अने पीएसआई नी भर्ती माटे कायमी धोरण एक भर्ती बोर्डनी मंजूरी गया वक्तना बजेट में आपवामां आवेली हती अने एमां अत्यारे एना अध्यक्ष तरीके मने चार्ज आपवामां आव्यो छे अने एमां जे बीजा एक सभ्यनी जोगवाई छे एमां डीआईजी परीक्षिताबेन राठौड़ने चार्ज आपवामां आव्यो छे अने राज्य सरकारे आपेली आ जवाबदारी अमे सारी रीते निभावी અને જ્યારે પણ ભરતી કરવામાં આવશે ત્યારે અમે એનું અમારાથી જે શ્રેષ્ઠ થઈ શકે એ આપવા અમે પ્રયત્ન કરશું। ત્યારે મતલબ બે આઈપીએસ અધિકારીઓ છે, એક એડિશનલ ડીજી અને એક ડીઆઈજી। બીજા કઈ કઈ કેડરના મતલબ એમાં ક્લાર્ક પણ હશે, પીએસઆઈ પણ હશે, એટલે એની એક્ઝેક્ટ વિગતો મારી પાસે નથી। પણ મુખ્ય બાબત એ છે કે અત્યાર સુધી જે લોકરક્ષક અને પીએસઆઈ એમ બે અલગ અલગ ભરતી બોર્ડ આપણે કરવામાં આવતા હતા, એ ટેમ્પરરી ભરતી બોર્ડ હતા, એટલે હંગામી ધોરણે જ્યારે પણ ભરતી કરવાની થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરતી બોર્ડની રચના કરવામાં આવતી હતી। એમાં 3-4 આઈપીએસ અધિકારીને મૂકવામાં આવતા હતા। એની જગ્યાએ હવે કાયમી એક ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે, જેણે બંને પીએસઆઈ અને લોકરક્ષક બંને ભરતી અમને કરવાની થશે અને એમાં બે આઈપીએસ અધિકારીઓને મૂકવાની જોગવાઈ છે, એક ડીજી કક્ષાના અને એક ડીઆઈજી કક્ષાના, જેની અત્યારે સરકારે વધારાનો ચાર્જ આપ્યો છે। બાકીના હું માનું છું ત્યાં સુધી પીએસઆઈ ક્લાર્ક હેડ ક્લાર્ક એ પ્રકારના હશે, જેની વિગતો અત્યારે મારી પાસે ઉપલબ્ધ નથી। વિશ્વ માનવતા દિવસને લઈને અમદાવાદના સરદારનગર ખાતે ગુજરાતી શાળા નંબર 1 ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અન્ય સંસ્થા દ્વારા એમસી શાળાના વિદ્યાર્થીઓને ચોપડા તેમજ જરૂરી સ્ટેશનરી આપવામાં આવી। આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ તેમજ ધારાસભ્ય પાયલ કુકરાણી હાજર રહ્યા હતા। આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી રહે તે માટે સંસદ તેમજ ધારાસભ્ય દ્વારા મોટિવેશન સ્પીચ આપવામાં આવી, બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદારનગર શાળા નંબર 1 અને 2ના બાળકોને ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણની કીટ જેમાં ચોપડા અને પેન પેન્સિલ વગેરે આપવામાં આવી, બાળકોમાં શિક્ષણનો ઉત્સાહ વધે અને સામાજિક યોગદાનનું પણ એક ભાગરૂપ થાય એ બદલ આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મારી સાથે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજીની મદદથી દવા છંટકાવનો નિર્ણય કરાયો છે। ચોમાસા દરમિયાન જીવજંતુઓનો ત્રાસ સતત વધતો હોય છે, જેને કારણે રોગચાળાનું પ્રમાણ વધતું હોય છે, જેને નિવારણ માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ વાવોલ ખાતેથી ડ્રોનનો ઉપયોગ કરીને દવા છંટકાવ શરૂ કર્યું હતું। પ્રાયોગિક ધોરણે 2 ડ્રોન એક કંપની દ્વારા સીએસઆરમાં જીએમસીને આપવામાં આવ્યા। બહુમાળી ઇમારતો ઉપરાંત દવાનો છંટકાવ કરવા મજૂરોનું જ્યાં પહોંચવું મુશ્કેલ હોય ત્યાં પણ ડ્રોનની મદદથી દવા છાંટી શકાશે। ત્યારે નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા ડ્રોનનો ઉપયોગ કરતું પ્રથમ મહાનગરપાલિકા બનશે, એમ મેયર હિતેશ મકવાણાએ કહ્યું હતું। આજે ગાંધીનગર મહાનગરપાલિકાએ આખા ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનના માધ્યમથી આજે વરસાદની ઋતુમાં ક્યાંક પાણીજન્ય રોગો, ક્યાંક મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે, ત્યાં મેનપાવર દ્વારા ક્યાંક તળાવો હોય કે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય ત્યાં પહોંચવામાં તકલીફ પડતી હોય છે, પણ ડ્રોનના માધ્યમથી આજે ગાંધીનગર મહાનગરપાલિકાએ જે પહેલ કરી છે એમાં ડ્રોનથી જ આખા વિસ્તારમાં એનું સર્ચિંગ થાય કે કઈ જગ્યાએ પાણી ભરાયેલા છે કે કઈ જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ વધારે છે, ત્યાં ડ્રોન મારફતે જ યોગ્ય દવાનો છંટકાવ ત્યાં થાય અને આરોગ્યની પૂરેપૂરી તકેદારી કોર્પોરેશન રાખી શકે એ માટે આપણે કોર્પોરેશને આ ડ્રોન દ્વારા વ્યવસ્થા કરી છે। આરોગ્ય માટે
क्या धारो कि मच्छर उपद्रव वधारे छे त्या पहोंचवामां टीम ने पहोंचवामां क्या तकलीफ पड़े क्या सर्च करवामां तकलीफ पड़े कि भाई अहींया आटला प्रमाण में है पण ड्रोन जे एनो रिपोर्ट आपणने आपे छे एना मार्फते आपणने खबर पड़े क्या धाबा उपर कई जगह पाणी भरेला छे क्या कचरो पड्यो छे ए बधी ज आपणने माहिती मळे छे ने प्रोपर जग्याए एनो छटकाव थाय तो एना हिसाबे આપણો મેનપાવર પણ ઓછો વપરાય અને તાત્કાલિક ધોરણે આપણે એનો નિકાલ કરી શકીએ. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સમાં લાંબા સમય સુધી સેવા આપનાર મહેન્દ્ર શાહને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેન્દ્ર શાહને કોન્ફર્મેન્ટ ઓફ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને મહેન્દ્ર શાહ દ્વારા કરવામાં આવેલ કામગીરીઓને વર્ણવી હતી. ત્યારે લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડને હાંસલ કરીને મહેન્દ્ર શાહે ખુશીઓ વર્ણવી હતી. અટલ બિહારી વાજપેયીએ કન્ફેડરેશન ઓલ ઇન્ડિયાની શરૂઆત કરી 1990માં અને 91માં હું એમાં દાખલ થયો. 91માં દાખલ થયા પછી વર્ષો સુધી મેં સેવાઓ કરતા રહ્યો, ગૌહતીથી માંડીને ત્રિવેન્દ્રમ સુધી. અને 33 વર્ષથી એટલે છેલ્લા 19 વર્ષથી હું ચેરમેન છું 9 કરોડ વેપારીનો. અને બધાએ મને એટલો બધો પ્રેમ આપ્યો છે. આ મારી 85મું વર્ષ મને બેઠું, તેમ છતાંય હું વેપારીનું નામ આવે એટલે દોડી જઉં, મને કશું થાય નહીં, કોઈ તકલીફ ના પડે. આ બધું થવા છતાં એક સારી રીતે મિત્રોનો સહકાર, એટલા બધા મિત્રો મારા સહકારવાળા છે કે જેનાથી મને ઓક્સિજન મળે છે, એ ઓક્સિજનથી હું આગળ વધું છું અને એની જ આ પરિણામ છે. અપના જો મોસ્ટ પ્રેસ્ટિજિયસ એવોર્ડ હૈ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ વો હમ મહેન્દ્રભાઈ શાહ કો દેંગે, તો વો એવોર્ડ કા આજ કાર્યક્રમ હમને રખા હૈ. દેશ કે અનેક રાજ્યો સે યહાં પર વ્યાપારી નેતા આયે હૈ જો સબ મિલ કરકે મહેન્દ્રભાઈ શાહ કા અભિનંદન કરેંગે. ઓર કેટ આજ પૂરે દેશ મેં જાના જાતા હૈ, 8 કરોડ વ્યાપારીઓ કા અપના સંગઠન હૈ, ઉસકો બનાને મેં ઉસકો ગઢને મેં મહેન્દ્રભાઈ શાહ કી બહોત બડી ભૂમિકા હૈ. ઓર હમ સબ મિલકર મહેન્દ્રભાઈ શાહ કી દીર્ઘાયુ કી કામના કરતે. સુરતના મોરાભાગળ બીઆરટીએસ રૂટ પર 2 દિવસ પહેલાં રાત્રિ દરમિયાન થયેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ગાડી રેલિંગ પર ચડતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. એક કાર ચાલક દ્વારા બીઆરટીએસ રૂટની અંદર રોંગ સાઈડમાં કાર લઈને આવતો દેખાઈ આવ્યો છે અને બેફામ કાર લઈને અકસ્માત કર્યો હતો. જ્યાં સદ્દસભ્ય કોઈને ઈજા નહોતી થઈ, પરંતુ બેફામ કાર ચલાવવાથી અકસ્માતની ઘટના બની. ત્યારે મહત્વની વાત એ છે કે બીઆરટીએસ રૂટ પર અન્ય વાહનો ન ચલાવવાનો પ્રતિબંધ હોવા છતાં લોકો જોખમ લઈને વાહનો ચલાવી રહ્યા છે. ઈડર ખાતે બાળ ગોપાળ બચત અને ધિરાણ સહકારી મંડળી દ્વારા 14મી વાર્ષિક સભા યોજાઈ ગઈ. કેએમ પટેલ વિદ્યામંદિરના 600 બાળકોને બચત પેટીનું વિતરણ કરવામાં આવ્યું. દેશની એકમાત્ર બાળ બેંક જો હોય તો એ છે ઈડર ખાતે ચાલતી દી બાળ ગોપાળ બચત અને ધિરાણ સહકાર મંડળી લિમિટેડ, જે ફક્ત નાનાથી લઈ મોટા બાળકોથી ચાલતી આ બેંક સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશમાં નામના મેળવી છે. ત્યારે આજે ઈડર ટાઉન હોલ ખાતે રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની અધ્યક્ષતામાં 14મી વાર્ષિક સભા યોજાઈ ગઈ, જેમાં ઈડરની કેએમ પટેલ વિદ્યામંદિરના 600 બાળકોને બચત પેટીનું વિતરણ કરવામાં આવ્યું. તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આ બાળ બેંકની સફળતાની વાત રાજ્યસભામાં બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બાળ બેંક એટલે બચત સંસ્કાર રેલાવતી ઉત્કૃષ્ટ સાંઠ છે અને તે વાત સાંભળીને રાજ્યસભાના તમામ સાંસદોએ ટેબલ થપથપાવીને સૌને અભિનંદન પાઠવ્યા હતા. જે બાળ બેંકના પ્રણેતા અને ચેરમેન અશ્વિન પટેલ દ્વારા બાળ બેંકનો વિચાર ક્યાંથી આવ્યો અને તેની શરૂઆત ક્યારથી કરવામાં આવી તેની ટૂંકી વિગતો જણાવી. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ઈડર અને ભિલોડાના ધારાસભ્ય ભાજપ પ્રમુખ તેમજ રાજકીય અને સહકારી અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
बचत અને ધિરાણ સહકારી મંડળી એ સમગ્ર દેશમાં એકમાત્ર ઈડરમાં વર્ષોથી શરૂ કરવામાં આવેલી છે। આ ધિરાણ મંડળીનો કન્સેપ્ટ એ છે કે 0 થી 18 વર્ષના નાના બાળકો એમની બચતની રકમ ભેગી કરીને આ બચત પેટીમાં નાખે અને જ્યારે 18 વર્ષનો થાય ત્યારે એ રકમ આ સહકારી મંડળીમાંથી એમને મળે વ્યાજ સાથે અને આવનારા દિવસોમાં એમના ઉચ્ચ શિક્ષણ માટે કે એમની પોતાની કારકિર્દી બનાવવા માટે આ એમને નાનપણથી જે બચત કરેલી છે એનો લાભ મળી શકે। અને આ એક સારામાં સારો કન્સેપ્ટ છે કે નાના બાળકો નાનપણથી જ આર્થિક પૈસાનું શું મહત્વ છે, રૂપિયાનું શું મહત્વ છે એ સમજતા થાય, ખોટા ખર્ચા ના કરે અને એમને પરિવારમાંથી મળેલી રકમ એ વાપરવાની જગ્યાએ બચત પેટીમાં નાખે અને બચતના મારફતે ભવિષ્યમાં પણ એમનું એક આ ઘડતર છે કે પૈસાની શું કિંમત છે અને પૈસો કેવી રીતના કમાવાય છે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને અશ્વિનભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા આ ઈડર ખાતે જે બાળ ગોપાળ સહકારી મંડળીનું નિર્માણ કર્યું છે એનો ઉલ્લેખ પણ તાજેતરમાં જ રાજ્યસભાની મિટિંગમાં સભામાં પણ આપણા પુરુષોત્તમભાઈ રૂપાલાએ કર્યો હતો। તારા દેશના સંસદ સભ્યોને પણ જાણીને આશ્ચર્ય થયું હતું કે આ ગુજરાતમાં ઈડર જેવા સાબરકાંઠાના એક તાલુકામાં આવી એક બાળકોની મંડળી ચાલતી હોય જેના મારફતે બાળકો બચત કરતા હોય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ મંડળીનું વિશેષ મહત્વ છે। અને આજે આ મંડળી સાથે સંકળાયેલા તમામ મિત્રોને જેટલી શુભેચ્છા જેટલા અભિનંદન આપે તેટલા ઓછા છે। સાબરકાંઠા જિલ્લાના તલોદના રણાસણમાં રહેતા સંગાભાઈ રબારીની 30 વર્ષીય પત્ની જશુબેન 9 માસના ગર્ભવતી હતા। એ દરમિયાન ઘરમાં સૂ રહેલા જશુબેનને 2 દિવસ પહેલા કોબરા સાપે ડંખ માર્યો હતો, જેને લઈને પરિવારજનો તાત્કાલિક સગર્ભા જશુબેનને 108 દ્વારા હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મહિલાને નોર્મલ ડિલિવરી કરાવી બાળક અને માતા બંનેને બચાવી લીધા। સિવિલના ડોક્ટરોની ટીમની સતત 6 કલાક બાદ સફળતા મળી અને સગર્ભા મહિલાની વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી। મહિલાની ડિલિવરી બાદ 24 કલાકે વેન્ટિલેટર હટાવી લેવાયું તો બાળકને NICUમાં રાખવામાં આવ્યું અને હાલમાં માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે। ત્યારે પરિવારજનોએ જેટલી ખુશી હતી તેના કરતાં વધુ તબીબોની ટીમને પણ મહેનતનું ફળ મળતા વધુ ખુશી હતી। તારીખ 16/8/2023 રોજ સવારે 8 વાગ્યે 30 વર્ષના ફિમેલ જશુબેન રબારી કરીને પેશન્ટ આવેલ રણાસણ અંજલી હોસ્પિટલથી એમને રિફર કરવામાં આવેલ, ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપ્યા બાદ પેશન્ટ અહીંયા અનકોન્શિયસ અવસ્થામાં આવેલ। જો એને તુરંત જ સારવાર ના મળેલ તો પેશન્ટ અને એ દર્દી છે એ 9 મહિનાનો પ્રેગ્નન્ટ હતી, એટલે એના બચ્ચા ઉપર બી રિસ્ક હતું, બંનેની જિંદગી દાવ પર હતી। પેશન્ટની હિસ્ટ્રી એવી હતી કે 3 થી 4 કલાક પહેલાં એને ડાબા હાથમાં સાપ કરડેલ અને એની 3 થી 4 કલાક પછી પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયેલ, ત્યારબાદ અહીંયા રિફર કરવામાં આવેલ। પેશન્ટ આવ્યા બાદ તુરંત જ એને ઇન્ટ્યુબેટ કરી અને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડેલ, બંનેની હાઈ રિસ્ક કન્સેન્ટ લેવામાં આવેલ કારણ કે બંનેના જીવને જોખમ હતું। 6 કલાક બાદ આપણે પૂરા મેડિસિન ડિપાર્ટમેન્ટ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ ત્રણેયના સહયોગથી 6 કલાક બાદ બચ્ચાની નોર્મલ ડિલિવરી કરી અને બચ્ચું નોર્મલ અવસ્થામાં ICUમાં એડમિટ કરેલ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીએ શહેરમાં 11 નવી ટીપી મંજૂર કરી છે, જેમાં અર્બન હેલ્થ સેન્ટર, ગાર્ડન, સ્કૂલ અને સેલ ફોર રેસિડેન્સ માટે 400 કરતાં વધારે ફ્લોટ એમસીને મળશે। સરખેજ, કઠવાડા, નરોડા, ભુવાળી, ગેરતપુર, વટવા, શાવાળી, સાબરમતી, ચાંદોડિયા અને બાકરોલ બાદ નવી ટીપી મંજૂર થઈ છે। હાલ કોર્પોરેશનમાં
મહાનગરની અંદર સાથે ઝોનને અંદર થઈ 43,000 કરતાં વધારે અરજીઓ આવી ચૂકી છે. આ અરજીઓનો ઝડપી નિકાલ થાય અને ઝડપી કાર્યવાહી કરવા માટેની અધિકારીને સૂચના આપવામાં આવી છે અને ઇમ્પેક્ટની ફી જેમ બને એમ જલ્દી ભરાય અને એમાંથી લોકોને રાહત મળે તે માટેની જરૂરી કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપેલ છે. 14-8 સુધીની અરજીઓ આવેલી છે, 43,000 જેટલી, તેમાંથી જાવક ઘણી અરજીઓના મોટાભાગની અરજીઓના જાવક પડી રહ્યા છે. જ્યાં પણ કોઈ પણ ક્વેરી હોય તો એની ક્વેરી મંગાવવામાં આવેલ છે. એ ક્વેરી આયાથી તાત્કાલિક ધોરણે અરજીઓનો નિકાલ કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરની અંદર આજે ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર 11 ટીપીને પરામર્શ આપી મંજૂર કરવામાં આવી છે અને રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવશે, જેમાં સરખેજ ઓખાપનો સમાવેશ થાય છે, કઠવાડવા સિંગરવા ભુવાલડીનો સમાવેશ થાય છે, વટવાનો સમાવેશ થાય છે. પરિણામે કોર્પોરેશને અલગ અલગ 11 ટીપીમાંથી જુદા જુદા હેતુ માટે, ગાર્ડન માટે છે, ઓપન સ્પેસ માટે છે, WDS માટે છે, પમ્પિંગ સ્ટેશન માટે છે, EWS આવાસ બનાવવા માટે 400 કરતાં વધારે પ્લોટ પ્રાપ્ત થશે. પરિણામે શહેરના વિકાસની અંદર એક અનેરો ઉમેરો થશે. અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પારદર્શક વહીવટની વાતો માત્ર વાત પૂરતી હોય એવું લાગી રહ્યું છે. આઈટીઆઈમાં મળેલી માહિતી અનુસાર તત્કાલીન કમિશનર વિજય નહેરા દ્વારા હારદિલ લેબર કોઓપરેટિવ ગ્રુપને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી. આમ છતાં આ કંપની 30 કરોડથી પણ વધુ કામ આપવામાં આવતા વહીવટને લઈને અનેક સવાલો ઉભા થયા. આ બાબતને લઈને પૂછવામાં આવતા અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. વાત જાણે એમ છે કે નારણપુરા વિસ્તારની હારદિલ લેબર કોઓપરેટિવ ગ્રુપને પશ્ચિમ ઝોનમાં સ્પોટ ટુ ડમ્પ ઘન કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પણ હારદિલ ગ્રુપે કામચોરી કરી હતી. મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ફરિયાદો પણ પહોંચી, કંપનીને પેનલ્ટી પણ કરવામાં આવી. આમ છતાં કંપનીની કામગીરીમાં કોઈ જ ફરક જોવા ન મળ્યો. અમદાવાદ મહાનગરપાલિકામાં અનેક ભ્રષ્ટાચાર જોવા મળતા હોય છે, ત્યારે વાત કરવામાં આવે તો સોલિડ વેસ્ટની જે ટીમ છે અને ખાસ કરીને સોલિડ વેસ્ટ જે ખાતું છે તેમાં પણ કચરાની જે ગાડીઓ છે તેના લઈને વાત કરીએ તો કૌભાંડ બહાર આવ્યું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અશ્વિનભાઈ રાવલ દ્વારા જે એક આરટીઆઈ કરવામાં આવી છે તેમાં એક માહિતી મળી છે, તેમની સાથે વાત કરીશું. અશ્વિનભાઈ, આરટીઆઈ કરવામાં આવી છે ખાસ કરીને નાણાપુરાની જે કંપની છે, કઈ રીતની તમને જવાબ મળ્યો છે, ક્યારે આરટીઆઈ કરીને આરટીઆઈનો શું ઉલ્લેખ છે આરટીઆઈમાં? મેં 8-8-2022 નારણપુરા હારદિલ લેબર કોઓપરેટિવ કરીને એજન્સી જે એની આરટીઆઈ દ્વારા માહિતી માગી હતી દક્ષિણ પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ વિભાગમાં. તો એ આરટીઆઈમાં એ કંપની દ્વારા એને 2019 ને વિજય નહેરા સાહેબ કમિશનર સાહેબે એને બ્લેકલિસ્ટ કરી હતી એવી માહિતી હતી. બ્લેકલિસ્ટ થયેલી કંપની હોવા છતાં આ જ સોલિડ વેસ્ટના અધિક ભ્રષ્ટ અધિકારીઓએ તેને ફરીને કોન્ટ્રાક્ટ આપ્યો અને પહેલાં 3 વર્ષનો આપ્યો કોન્ટ્રાક્ટ અને પછી એમાં એમ હતું કે સારું કામ હશે તો 1 વર્ષ લંબાવશું. એ 1 વર્ષની બદલે સીધા બીજા 3 વર્ષ લંબાઈને 2025 સુધી આ ભ્રષ્ટ કંપનીને કોન્ટ્રાક્ટ સોલિડ વેસ્ટનો સ્પોટ ટુ ડમ્પનો આપવામાં આવ્યો છે અને એમાં પુષ્કળ ભ્રષ્ટાચાર થયો છે. આ કંપનીને 14 વાર નોટિસ આપી હતી અને 11,88,000 પેનલ્ટી બી કરવામાં આવી હતી. પેનલ્ટી બી આજ દિવસથી આ સોલિડ વેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓએ એ પેનલ્ટી વસૂલ કરી નથી. આની વારંવાર આપણે ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. છેલ્લે આપણે 2023 સ્ટેન્ડિંગ કમિટીમાં બી ચેરમેન સાહેબને રૂબરૂ આ ફરિયાદ આપ નહેરા સાહેબનો ઓર્ડર દેખાડની ફાઇલ આપી હતી, એટલે વિજિલન્સના અધિકારીઓ બી આની અરે મળેલા છે એવું લાગે છે આના પરથી. અને આ કંપની આ ફાઇલ પહેલેથી જ ચોરી લીધી લાગે છે, કાં ગુમ કરી દીધી, આની પર તપાસ થવી જોઈએ, પોલીસ ફરિયાદ થવી જોઈએ એવી અમારી માગણી છે. ચોક્કસ, તો જે પ્રમાણે કંપની છે હારદિલ જે કંપની છે વાત કરીએ તો નારણપુરાના પૂર્વ મેયર અને સાથે વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્યની સાથે પણ તેની સાંઠગાંઠ છે, તેને લઈને તે આ ફાયદો ઉઠાવી રહ્યા છે તેવું પણ તેમનું જણાવ્યું છે. અનેક જગ્યાએ રજૂઆત કરી છે, આરટીઆઈ કરી છે, આરટીઆઈમાં તેમને આ જવાબ મળ્યો છે. હવે જોવું એ રહેશે કે આ કંપની સામે કોર્પોરેશન તંત્ર કેવા પ્રકારના પગલાં લેશે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ આગાહી સામે આવી છે. વરસાદ મુદ્દે જ્યારે આગાહી હોય ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાશે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે.
સાથે તેમણે કહ્યું કે આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. આ સાથે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. 30 તારીખ પછી દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જે પૂર્વ કાશ્મીર ઉત્તર કાશ્મીર પાસાગરમાં ભેજ ખેંચતા હતા, જેના કારણે આ વરસાદ વિલંબમાં થયો છે. એ જે ટ્રોપિકલ સ્ટોર્મ જે છે એની ગતિવિધિ મંદ પડશે. લગભગ 21-22-23 તારીખમાં મંદ પડવાની શક્યતા રહેશે અને તારીખ 30 ઓગસ્ટ આસપાસ બીજું એક વખત મકાન ઉત્તરાખંડમાં ઊભું થશે. એટલે અત્યારે હાલ જો વરસાદની અંગે સ્થિતિ જોઈએ તો તે બંગાળ ઉત્તરાખંડનું વહન લગભગ 18મી તારીખથી આજે કેટલાક ગોમાં તડકો નીકળતા વાતાવરણ બનશે. તારીખ 19-21 વરસાદ આવવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો તેમજ વડનગર, વિસનગરના ચિત્તપુરના ભાગો, પાટણના ભાગો, કરીના ભાગો, ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કેટલાક ડીસાના ભાગો, કંઈક થોડા ઘણા અંશે રાધનપુરના ભાગો, અમારે અન્યમાં જોવા જઈએ તો સાબરકાંઠામાં પ્રાંતિજના ભાગો, હિંમતનગરના ભાગોમાં થોડોક વરસાદી સપ્લાય થોડોક વધુ થઈ શકે. મોડાસા, બાયર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. રાજ્યમાં કાયદા અંગેની જાણકારી વધે તે માટે ભાજપ લીગલ સેલની માંગણી કરવામાં આવી, ત્યારે ભાજપ લીગલ સેલના કન્વીનર જે પટેલે બાર કાઉન્સિલ સમક્ષ માંગ ઉઠાવી છે અને જણાવ્યું કે તાલુકા અને જિલ્લા કક્ષાએ વકીલો વધુ મજબૂત બને તે માટે લીગલ અવેરનેસ જરૂરી છે. સાથે જ સમયાંતરે ગુજરાત બાર કાઉન્સિલ તાલુકા અને જિલ્લા કક્ષાએ સેમિનારોની આયોજન કરે તેવી માંગણી પણ કરી, ત્યારે ન્યાયતંત્ર અને વકીલો પર લોકોનો અતૂટ વિશ્વાસ જળવાઈ રહે તે માટે પણ અપડેટ થવાની જરૂર છે. નામદાર સુપ્રીમ કોર્ટ પણ વિવિધ મુદ્દા પર રોજ નવા નવા જજમેન્ટ આપે છે, તો તાલુકા અને છેવાડાના નાગરિક સુધી જો ન્યાયતંત્રને લઈ જવું હોય તો વકીલોએ આ તમામ રોજ રોજ આવતા ન્યાયની નવા સિદ્ધાંતોથી વાકેફ થવું પડશે. અને એના માટે હું એક માગણી ઉઠાવું છું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસે અને તમામ સ્ટેટની બાર કાઉન્સિલ પાસે અને ગુજરાત બાર કાઉન્સિલ પાસે કે નાગરિકોને ન્યાય સરળ, સસ્તો અને છેવાડાનો નાગરિક સુધી પહોંચાડવા માટે અને નામદાર સુપ્રીમ કોર્ટના અને વિવિધ કોર્ટના જજમેન્ટનો લાભ એ નાગરિકને મળે એટલા માટે રોજે રોજ દેશના તમામ વકીલોએ અપગ્રેડ થવું પડશે. અને એના માટે બાર કાઉન્સિલોએ એક અલગ ભંડોળ આ વ્યવસ્થાતંત્ર માટે રાખવું પડશે. તાલુકા કક્ષાએ વકીલોનો અભ્યાસ વર્ગ થાય, દરેક જિલ્લાની અંદર સિનિયર વકીલો હોય છે તેમનો જ્ઞાન પણ આ જુનિયર વકીલોને મળવો જોઈએ. એટલે હવે એવું નથી રહ્યું કે કોર્ટમાં જવાથી, પણ કોર્ટમાં જનાર દરેક વકીલે આજે સુપ્રીમ કોર્ટે કયું જજમેન્ટ આપ્યું છે એનાથી વાકેફ રહેવું પડશે અને તો જ એ ન્યાય સારી રીતે અને સરળતાથી દેશના નાગરિક સુધી પહોંચાડી શકીશું. બીજા અર્થમાં કે આ દેશનો ઇતિહાસ રહ્યો છે કે આ દેશની કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનામાં દેશના નાગરિકોનો રોલ છે, પણ વકીલોનો એક વિશિષ્ટ પ્રકારનો રોલ છે. દેશની આઝાદીની લડતની અંદર પણ પ્રથમ હરોળના જેટલા બી લડવૈયા હતા બધા વકીલ સમાજના હતા. આ દેશની તમામ પોલિટિકલ પાર્ટીનો અવાજ, એના સ્પોકમેન પર્સન પણ વકીલો છે. એટલે વકીલોનો રોલ સમાજ પ્રત્યે દેશના લોકતંત્ર ઢાંચાને મજબૂત કરવા માટે બહુ જ મહત્વનો છે. એટલે હું ગુજરાતના તમામ વકીલોને અને દેશના વકીલોને વિનંતી કરું છું કે લોકતંત્રના ઢાંચાને વધારે મજબૂત કરવા માટે આપણે મજબૂતાઈથી પ્રજા સમક્ષ જવું જોઈએ. જે શ્રદ્ધા પ્રજાએ વકીલો પ્રત્યે છે, ન્યાયાલયની એક અલગ પ્રકારની શ્રદ્ધા વકીલો પાસે હોય છે, તો વકીલોએ બહુ તાકાતથી પોતાની જાતને રોજે રોજ અપગ્રેડ રાખવી પડશે. અમદાવાદના વાહનનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ વાહન પર ટેક્સ વસૂલી શકાય કે કેમ એ અંગેનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ટ્રાન્સપોર્ટ વિભાગે ટેક્સ રિકવરી અંગેની 60 જેટલા વાહનો માટેની જારી કરેલી નોટિસને હાઈકોર્ટમાં પડકારી છે. વર્ષ 2017માં સ્ક્રેપ કરેલા વાહનોના ટેક્સ રિકવરી અંગેની નોટિસની
કાયદાથી વિપરીત હોવાનો દાવો કરવામાં આવે છે. જ્યારે ગુજરી ગયેલ વાહન પર ટેક્સ વસૂલ કઈ રીતે હોઈ શકે અંગે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા અને આ વિવાદ અંતર્ગત વધુ સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરાશે. વાત કરીએ ભુજની તો ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજવતો તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર નાના મોટા ઉદ્યોગો અને મંડળોએ રાખડી બનાવવાનું કામ શરૂ કર્યું છે. ત્યારે ભુજ તાલુકાના માધાપર ગામની શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવતી રાખડીઓ થોડી ખાસ છે. કારણ એ છે કે આ રાખડી બનાવતી બાળકીઓ પોતે દિવ્યાંગ છે. કોઈ જોઈ નથી શકતી તો કોઈ બોલી અને સાંભળી પણ નથી શકતી તો કોઈ બાળકીને હાથ જ નથી. છતાંય પ્રેમથી દોરામાં મોતી અને આભલા પરોવી આ બાળકીઓ રક્ષાબંધન માટે રાખડીઓ તૈયાર કરી રહી છે. આ મૂલ્ય રાખડીઓ બજારમાં વેચાતી નથી પણ દેશ વિદેશમાં વસતા સંસ્થાના દાતાઓના કાંડે બંધાય છે, જેથી બાળકીઓને પ્રેરણા મળે છે અને સાથે જ દાતાઓ પણ આ મોંઘેરી રાખડી મેળવી પોતાને ભાગ્યશાળી માને છે. મોતીની રાખડી, હીરાવાળી રાખડી એવી વગેરે પ્રકારની રાખડી અહીંયા બનાવતા હોઈએ છીએ અને અહીંયા 50-50 જેટલી છોકરીઓ રાખડી બનાવે છે. 5-8 ધોરણની છોકરીઓ અહીંયા રાખડી બનાવે છે. અહીં દિવ્યાંગ દીકરીઓમાં માનસિક રીતે દિવ્યાંગ, શારીરિક રીતે દિવ્યાંગ, દ્રષ્ટિહીન અને શ્રવણમંદ વિદ્યાર્થિનીઓની સાથે સાથે સંમિલિત શિક્ષણ એટલે કે નોર્મલ દીકરીઓ પણ અભ્યાસ માટે આવે છે. આ દીકરીઓને અભ્યાસમાં અહીં અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે, જેવી રીતે સંગીતનું શિક્ષણ, કોમ્પ્યુટરનું શિક્ષણ અને ઉદ્યોગનું શિક્ષણ. ઉદ્યોગના શિક્ષણની જ્યારે વાત કરું તો ઉદ્યોગ શિક્ષણમાં તેમને ભરત, ગૂંથણ, સીવણ, વેસ્ટમાંથી બેસ્ટ ક્રાફ્ટ વર્ક એવી બધી પ્રવૃત્તિઓ એમને શીખવવામાં આવે છે. અને તહેવારોની વાત કરીએ તો રક્ષાબંધન ઉપર રાખડી, દિવાળી ઉપર દીવા, નવરાત્રી ઉપર દાંડિયા ડેકોરેશન, આરતી ડેકોરેશન, રંગોળી આવી બધી છે એ પ્રવૃત્તિઓ શીખવાડી અને તેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. નંબર પ્રાપ્ત કરેલ દરેક વિદ્યાર્થીનીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનની ગેહલોત સરકાર દ્વારા ધરોઈ ડેમમાં પાણી લાવતી સાબરમતી અને સેઈ નદીના પ્રવાહને રોકીને નવા બે ડેમ બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેની સામે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોરે પણ સરકારમાં યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી. રાજસ્થાન સરકાર દ્વારા બંધાનાર સૂચિત ડેમને લઈને ગુજરાતમાં પાણીની આવક પર અસર થાય તેમ છે, જેનો ચોમેરથી વિરોધ ઉઠ્યો છે. ત્યારે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ જણાવ્યું કે હાલમાં પાલનપુર, વડગામ અને દાંતાના કેટલાક વિસ્તારમાં ધરોઈ આધારિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે રાજસ્થાનમાં ડેમ બનવાથી આ 3 તાલુકાને અસર પહોંચે તેમ હોવાનો એકરાર ધારાસભ્યએ કર્યો હતો. મીડિયાના માધ્યમથી અને બીજી રીતે રાજસ્થાનની અંદર સાબરમતી ઉપર આગળ ડેમ બની રહ્યો છે એવું જાણવામાં આવ્યું છે. ખાસ કરીને પાલનપુરની વાત કરું તો પાલનપુર, આગળ જતાં વડગામ તાલુકો, વડગામ તાલુકાનો અમુક ભાગ, દાંતા તાલુકો તો ખરો જ, એ બધી જગ્યાએ ખાસ કરીને પીવાના પાણીની અંદર અત્યારે ધરોઈ આધારિત યોજનાઓ અમલમાં છે. એટલે 100% જો ધરોઈમાં પાણી આવતું બંધ થાય તો એની અસર અવશ્ય ઊભી થાય. અત્યારે જે રીતે વાત સામે આવી રહી છે એની અંદર થોડો અભ્યાસ કરીને પછી સરકારની અંદર યોગ્ય જગ્યાએ એની રજૂઆત કરીશું કે જેથી કરીને આ ઘટનાની અંદર આપણને કોઈ જગ્યાએ નુકસાન ન થાય. જો કે આ અંગે આપણા પંથકને કોઈ નુકસાન ન થાય તે માટે પૂરતો અભ્યાસ કર્યા બાદ સરકારમાં યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાની તેઓએ ખાતરી આપી હતી. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.